કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. બીએસ યેદુરપ્પા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ મયુરસિંહ રાવલે સંસ્કૃત ભાષામાં સ્વાગત કર્યું હતું અને સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીની માહિતી પૂરી પાડી હતી. યેદુરપ્પાએ સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવન કવન અંગેનું તસવીરી પ્રદર્શન પણ તેઓએ રસપૂર્વક નિહાળ્યું હતું. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી લોકમાતા નર્મદા તથા વિદ્યાચલ અને સાતપુડાની ગિરિમારાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો હતો. મા નર્મદાના દર્શનથી પવિત્રતાની અલૌકિક ઊંચાઈએ પહોંચ્યાની અનુભૂતિ પણ તેઓએ કરી હતી. આ તકે પ્રતિમાના નિર્માણના તકનીકી પાસાઓની સહિતની જરૂરી વિગતો ગાઈડ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાને પુષ્પાર્પણ નતમસ્તકે ભાવવંદના કરી હતી. યેદુરપ્પાએ પોતાના પ્રતિભાવો મુલાકાત પોથીઓમાં નોંધતા જણાવ્યું હતું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની પરિકલ્પનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ખૂબ ઓછા સમયમાં થયું છે તે જાણીને હું અભિભૂત થયો છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે. ભારત દેશને જોડવામાં સરદાર પટેલ સાહેબે અમૂલ્ય યોગદાન આપ્યું છે અને આ પ્રતિમાના નિર્માણ થકી તેમના કાર્યોને આવનારી પેઢી યાદ રાખશે. પ્રતિમાની વિશાળતા જોઈને હું સ્તબ્ધ છું અને અદ્ભુત પ્રતિમાના નિર્માણ બદલ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને અભિનંદન આપું છું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી સ્થાનીય હજારો લોકોને પ્રત્યક્ષ રોજગારી મળી છે અને આસપાસના સેંકડો લોકોને અપ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થઈ છે. અને માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરંતુ આસપાસ બનાવવામાં આવેલ ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપતા પ્રવાસીય સ્થળો પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટત્વની ઝીણવટભરી જાણકારી પૂરી પાડી હતી. તેમજ એસઓયુ ઓથોરિટી નાયબ કલેક્ટર શિવમ બારિયાએ યેદુરપ્પાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક ભેટ આપી હતી. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.